હવે આપણે સ્વાધ્યાયનો દાખલો પહેલો લઈએ. સ્વાધ્યાયનો દાખલો એક, કે કોઈ એક પદાર્થ ઉપર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલ રાશિઓ ધન છે કે ઋણ તે કાળજીપૂર્વક દર્શાવો. આપણે એક પછી એક લઈએ. પાંચ મુદ્દા આપ્યા છે આપણને. પહેલો મુદ્દો છે એ દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય. દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા થયેલું કાર્ય ધન કહેવાય, કારણ કે સ્થાનાંતર અને બળ બંને ઉદ્ભવ દિશામાં છે, એટલે થીટા ઝીરો થઈ ગયા કહેવાય. એટલે એફ ડી કોસ ઝીરો એટલે કાર્ય ધન થઈ ગયું કહેવાય. બીજો મુદ્દો છે ઉપરના કાર્યમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. હવે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? અધો દિશામાં. ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં, ડોલ ખેંચાય છે ઉપર તરફ, તો ગુરુત્વાકર્ષણ બળ થયેલું કાર્ય ઋણ કહેવાય. એટલે થીટા આ ખૂણો 180, કોસ 180 એટલે માઇનસ 1 એટલે માઇનસ એફ ડી એટલે કાર્ય ઋણ થયું કહેવાય. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય, આ કાર્ય પણ ઋણ કહેવાય. પદાર્થનું સ્થાનાંતર ઘર્ષણની વિરુદ્ધ, એટલે થીટા બરાબર 180 એટલે માઇનસ એફ ડી કોસ 180 એટલે માઇનસ એફ ડી થયું કહેવાય. ડી લઈએ છે ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ ઉપર લગાડેલ બળ વડે થતું કાર્ય. ખરબચડા રસ્તા ઉપર સમાન વેગથી ગતિ કરવા માટે બાહ્ય બળ લગાડવું પડે અને પદાર્થનું સ્થાનાંતર બાહ્ય બળની દિશામાં જ થાય, એટલે થીટા બરાબર 0 એટલે એફ ડી કોસ 0 એટલે એફ ડી થઈ જાય. અને છેલ્લો મુદ્દો, દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. તો હવાનું અવરોધક બળ દોલનની ગતિનો વિરોધ કરે, એટલે થીટા 180 કહેવાય. થીટા 180 એટલે કોસ 180 એટલે માઇનસ 1 થઈ જાય, અને માઇનસ 1 થઈ જાય એટલે એફ ડી કોસ 180 એટલે માઇનસ એફ ડી થયું કહેવાય. હવે આપણે લઈએ એક્ઝામ્પલ 9. એમસીક્યુમાં પણ પૂછાય છે અને દાખલામાં પણ પૂછાય છે કે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? કોના સમપ્રમાણમાં હશે? ટૂંકમાં અહીંયા જવાબ આવશે ટી. આપણે જોઈશું કેવી રીતે આવે. એટલે મારે પી ચલે છે ટી સાબિત કરવું પડે. પી ચલે છે ટી સાબિત કરવું પડે. એટલે પી બરાબર એફ વી સૂત્ર છે આપણી જોડે. પી બરાબર એફ વી સૂત્ર છે. હવે એફ તો એમને મૂકી દઈએ આપણે. આ એફ એમને મૂકી દીધા. તો એફ અપોન એમ એટલે શું મળે મને? એફ અપોન એમ આટલો ભાગ એટલે પ્રવેગ મળે.
प्रवेग ने समय वड़े गुणी काढ़ो एटले वेग मले, एफ अपॉन एम एटले ए मले, एने समय वड़े गुणेलो छे एटले टी मले एटले वी। टूंक में वी नी जग्याए आ बधु लखी शकाय, एटले एफ स्क्वेर अपॉन एम, एफ स्क्वेर अपॉन एम इंटू टी थयू के हवा एक एम वड़े भागी नाखे ने एम वड़े गुणी काढ़िया, एटले एफ अपॉन एम आखा नो वर्ग इंटू एम इंटू टी थयू कहवा, एफ अपॉन एम एटले ए, ए स्क्वेर एम इंटू टी थयू कहवा, एटले पी चले छे टी, पावर समयना सम्रमाणमां छे। दसमो दाखलो एना जेवो सेम पण जुदू साबित करवानुं छे के एक पदार्थ अचळ पावरना उद्गमनी असर हेठळ एक दिशामां गति करे छे, टी समये तेनुं स्थानांतर कोना सम्रमाणमां हशे, એમાં જવાબ આવશે ટી ની ત્રણ દ્વિતીયાંશ ઘાત, એટલે કે એક્સ ચલે છે ટી ની ત્રણ દ્વિતીયાંશ ઘાત, આવું સાબિત કરવું પડે। એટલે પાવર ગુણ્યા સમય, पावर गुणिया समय एटले कार्य थाय, हवे W बराबर आपणे एवुं लखी के माइनस के जीरो, के माइनस के जीरो, के जीरो जीरो एटले W बराबर के, के बराबर वन ऑफ एम वी स्क्वेर थाय, के बराबर वन ऑफ एम वी स्क्वेर थाय, एटले वन ऑफ एम वी स्क्वेर इक्वल टू पी टी। पहला आपणे लीधुं डब्ल्यू बराबर पी टी, पी नी जग्याए पी टी एमने एम राख्या, डब्ल्यू नी जग्याए के माइनस के जीरो मूकी दीधा, के जीरो जीरो एटले के रह्या, एटले के बराबर पी टी आया, के नी जग्याए वन ऑफ एम वी स्क्वेर मूकी दीधा, एट वन ऑफ एम वी स्क्वेर इक्वल टू पी टी आया, वी ने करता बनाई दी एट टू पी टी अपॉन एम थो, वी वी स्क्वेर में वी ने करता बनाई दी एट वर्गमूल में टू पी टी अपॉन एम थू कहवा। वेग एट डीएक्स बाय डी टी, तो डीएक्स बाय डी टी इक्वल टू टू पी टी अपॉन एम, वर्गमूल में टू पी टी अपॉन एम, तो वर्गमूल में टू पी अपॉन एम राखी मूक्या, टी नी द्वितीयांश घाट टी डीएक्स रख्या, एट्ले कि आ टी ने अपने जमनी बाजू लई गया, एट्ले डीएक्स बराबर टू पी अपॉन एम इंटू टी नी एक द्वितीयांश घात इंटू डी टी, एट्ले एक्स बराबर संकलन डीएक्स इक्वल टू वर्गमूल में टू पी अपॉन एम संकलन टी नी एक द्वितीयांश घात, એટલે ટુ પી અપોન એમ ટીનો એક દ્વિતીયાંશ ઘાતનું સંકલન કરું, એટલે એક દ્વિતીયાંશ વત્તા એક, એક દ્વિતીયાંશ છેદમાં એક દ્વિતીયાંશ વત્તા એક કર્યું, એટલે મને આવું મળે વર્ગમૂળમાં ટુ પી અપોન એમ ટીની ત્રણ દ્વિતીયાંશ ઘાત બે તૃતીયાંશ, એટલે હવે આપણે આ બે તૃતીયાંશને લખી કાઢ્યા અહીંયા, એટલે ટી એક્સ ચલાવીએ ટીની એક ત્રણ દ્વિતીયાંશ ઘાત થયું કહેવાય। એકદમ નાનો દાખલો, રકમ મોટી છે, દાખલો નાનો છે, કે એક પદાર્થને યામ પદ્ધતિની ઝેડ અક્ષ ઉપર ગતિ સીમિત રાખવા માટે એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જો એફ બરાબર માઇનસ એક ટુ જે પ્લસ થ્રી કે આપેલા છે, આ એફની કિંમત આપેલી છે,
અને ઝેડ અક્ષ ઉપર 4 મીટરનું સ્થાનાંતર થાય છે. ઝેડ અક્ષ ઉપર 4 મીટરનું સ્થાનાંતર થાય છે એટલે મને એફની કિંમત આપી દીધી છે. આ ડીની કિંમત કહેવાય. એફ ડોટ ડી કરો એટલે જવાબ આવી જાય એફ માઇનસ આઈ પ્લસ 2J પ્લસ 3K અને ઇન્ટુ 4K. ઝેડ અક્ષમાં સ્થાનાંતર છે એટલે 4K લખી કાઢ્યું એટલે કુલ કાર્ય મને મળી ગયું 12 જૂલ. કુલ કાર્ય મળી ગયું 12 જૂલ, કારણ આઈ ડોટ કે એટલે 0, જે ડોટ કે એટલે પણ 0, એટલે ગુણાકાર કોનો મળશે? ફક્ત આટલાનો જ ગુણાકાર મળે. 3K ઇન્ટુ 4K એટલે 12 જૂલ થયું કહેવાય. કે ડોટ કે એટલે 1, કે ડોટ કે ઇક્વલ ટુ 1. કોસ્મેટિક કિરણોના એક પ્રવેગમાં ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા દસ કિલોવોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલોવોલ્ટ છે. તો ગુણોત્તર મેળવવાનો છે, બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો અને કોની ઝડપ વધારે છે એમ મેળવવાનું છે. કોની ઝડપ વધારે છે મને અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻¹⁹ જૂલ. પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻¹⁹ જૂલ. બંનેના દળ આપેલા છે એમ ઇ અને એમપી. એમ ઇ એટલે 9.1 અથવા 9.11 × 10⁻³૩ ઘાત. એમપી બરાબર 1.67 × 10⁻²૨ કિલોગ્રામ. તો હવે આપણે આ સૂત્ર મૂકી દઈએ. કે ઈ અપોન કેપી બરાબર 1/3 એમ ઈ વી ઈ સ્ક્વેર છેદમાં 1/3 એમ પી વી ઈ સ્ક્વેર. વી ઈ અપોન વી પી બરાબર, હવે કરતા બનાવી દઈએ આપણે એને, આટલા ભાગને કરતા બનાવી દઈએ એટલે વર્ગમૂળમાં વી ઈ અપોન વી પી બરાબર વર્ગમૂળમાં એમ પી કે ઈ એમ ઈ કે પી. કિંમતો મૂકી દઈએ બધી, અહીંયાથી બધી કિંમતો મૂકી દઈએ. તો 1.67 × 10⁻²³ એમપીની કિંમત, 9.11 × 10⁻³ એમઈની કિંમત, કેઈની કિંમત 10 × 1.6 × 10⁻¹⁹ ઘાત એટલે જૂલમાં ફેરવ્યા એને, ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવ્યા, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં ફેરવ્યા. એટલે સાદું રૂપ આપતા મને ગુણોત્તર મળે છે 13.54. એટલે ગ્રેટર ધેન 1 કહેવાય 13, એટલે 1 કરતા મોટા એટલે વીઈ અપોન વીપી ગ્રેટર ધેન 1, એટલે સ્વાભાવિક છે કે વીઈ ગ્રેટર ધેન વીપી કહેવાય, એટલે ઇલેક્ટ્રોનનો વેગ વધારે થયો. હવે હજુ એક દાખલો લઈ લઈએ, સ્વાધ્યાયનો દાખલો 15. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ
30 મીટર ઘન કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે, એટલે એને કહેવાય કે ઇનપુટ પાવર શોધવાનો છે. આની જગ્યાએ મારે શું શોધવું પડે? ઇનપુટ પાવર શોધવાનો છે. હવે અહીંયા મને દળ નથી આપ્યું, મારે પાવરનું સૂત્ર વાપરવું. પાવર બરાબર W/T એટલે MGH બાય T કરવાનું છે, તો દળ નથી આપ્યું. પાણીની ઘનતા ખબર છે, 1 એટલે કે 10 ની 3 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન, બરાબર. એટલે 10 બરાબર એમ બરાબર V ઇન્ટુ રો. 30 મીટર ઘન આપેલું છે, 30 મીટર ઘન ગુણ્યા પાણીની ઘનતા 10 ની 3, એટલે આટલો કિલોગ્રામ થયું કહેવાય. દર શોધ્યું આપણે, કદ આપેલું છે આપણને, આપણને કદ આપેલું છે. V બરાબર 10 મીટરનો ઘન કદ આપેલું છે. 15 મિનિટ આપ્યું છે અહીંયા સમય, સમય 15 મિનિટ આપેલો છે. 15 × 60 સેકન્ડ કરવું પડે. ઊંચાઈ 40 મીટર આપી છે અને કાર્યક્ષમતા 30% આપેલી છે. કાર્યક્ષમતા 30% આપેલી છે એટલે MGH કર્યું આપણે, એટલે 30 × 10 ની 3 ઘાત, G 9.8 મૂકો બરાબર, ગુણ્યા 40 × 15 × 60 એટલે 13.07 પાવર થયો. એ આઉટપુટ પાવર મળ્યો, આ મને મળ્યો એ આઉટપુટ પાવર મળ્યો. કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર, કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર, એટલે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર છેદમાં એન કહેવાય. એટલે 13.07 / 0.30 એટલે 43.56 કિલોવોટ, એટલે 43.60 કિલોવોટ ઇનપુટ પાવર મળ્યો. એટલે કે પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે, તો કે પંપ દ્વારા 43.6 કિલોવોટ પાવરનો ઉપયોગ થયો હશે.